કેશોદ રાજકોટ ઉના રૂટથી એસટીમાં એસી બંધ થતા મુસાફરો એસટી તંત્ર સામે રોષ. અસહ્ય ગરમીથી એસી બસથી મુસાફરી કરતા મુસાફરોએ પૂરતા નાણાં ચૂકવ્યા છતાં એસીને સુવિધા ન મળતા મુસાફરો પરેશાન. રાજકોટ ઉના દેવી એસટી જૂનાગઢથી કેશોદ તરફ જઈ રહી હતી ત્યારે જૂનાગઢ બહાર એસટી પહોંચતા એસી બંધ થતા મુસાફરોએ પરેશાન થયા હતા. કેશોદ સુધી ગરમી સહન કરી મુસાફરી કરી હતી. કેશોદ ડેપોમાં એસટી પહોંચતા મુસાફરોએ ડેપો મેનેજરને જાણ કરી હતી અને જણાવ્યું હતું કે અસંખ્ય ગરમીથી પૂરતા નાણાં ચૂકવીને એસી એસટીની ટિકિટ લીધેલ હોવા છતાં એસી બંધ હોવાથી મુસાફરોએ રોષ વ્યક્ત કર્યો હતો. કેશોદ ડેપોમાં એસટી પહોંચતા મુસાફરોએ અન્ય એસટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. અન્ય એસટીની રાહ જોતા મુસાફરો બે કલાક સુધી રહેવા છતાં એસીની સુવિધા માટે મુસાફરોએ પૂરતા નાણાં ચૂકવીને એસી એસટીની ટિકિટ લીધેલ હોય ત્યારે એસી બંધ થતા નાના બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન સહિત 50 થી વધારે મુસાફરોએ પરેશાની ભોગવી હતી, જે બાબતે એસટી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. પ્રવીણભાઈ ત્રિવેદી, રિટાયર્ડ બીએસએનએલ, અને મારે અત્યારે ઉના જવાનું છે તાત્કાલિક ધોરણે. મેં અહીં ઓનલાઈન બુક કરાવી હતી ટિકિટ અને ત્યાર પછી મને એને એસી તો ચાલુ હતું, જોકે જુનાગઢથી જુનાગઢ સુધી જુનાગઢ અમે બેઠા એટલે ભાઈ એસી બંધ છે કેમ આમ છે. પછી થોડું ઘણું કણજા એને હોલ્ડ કર્યો, ન્યાય એણે કાંઈ ચાલુ કર્યું નહીં. પછી અહીં સુધી લઈ આવ્યા, અહીં અમે એસટી ડેપો મેનેજરમાં બધા ગયા ભેગા મળીને, તો અહીંયા એમ કીધું કે એ રાજકોટ ડેપોની છે ને અમારામાં કાંઈ આવે નહીં ને એવી બધી વાતો કરી. પ્રાઇવેટ કોન્ટ્રાક્ટની છે ને એ તો અમને ખબર નથી. અમે તો ટિકિટ એસટીની લીધેલ છે ને. તમને સુવિધા આપવામાં આવી છે કે નહીં? કોઈ જાતની સૂચના નથી. અમને તો કોઈ જાતની અત્યારે અમે એક જ કહીએ છીએ કે અમને ઉના સુધી પહોંચાડવાની બસની વ્યવસ્થા કરી આપો. બસ નાના બાળકો છે, સિનિયર સિટીઝનો છે, કેટલા બધા અમારે વિચાર કરો. અત્યારે ગરમીના કેવું અમારે મુસાફરો હતા? કેટલા મુસાફરો હતા? મુસાફરો ઘણા છે આખી બસમાં. ભરતભાઈ રેવાશંકર ઉપાધ્યાય નિવૃત્ત, એ ટીડીઓ તરીકે નોકરી કરતો હતો, નિવૃત્ત થયો હતો. આજે અમે જૂનાગઢથી ઓડીના જવા માટેની ગરમીને કારણે એસી બસમાં બુકિંગ કરાવે, ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતા. બસમાં આવ્યા અને જૂનાગઢથી બેઠાને 5 કિલોમીટર ચાલ્યા કાચ એસી બંધ થઈ ગયું. આ એસીની સર્વિસને લીધે અમે બધા સિનિયર સિટીઝન છોકરાઓ એને લાભ લેવા માટે આ એસટીએ સારી સુવિધા કરી એવું અમે માનતા હતા. પણ આજે જે અમારી હાલત ઊભી થઈ છે આવી ગરમીમાં, ખરે બપોરે 1 વાગે ઉપડી બસ અને 2:30 વાગ્યા સુધી એસી એમનું ચાલુ જ નથી થયું. અને એસી ચાલુને એની પાસે બધાની પાસે ફૂલ પેમેન્ટ લીધા હોવા છતાં કોઈ બીજી વિકલ્પ વ્યવસ્થા નથી. ડેપો મેનેજરને મળીએ છે તો એ એમ કહે છે કે એ રાજકોટ ડેપોની છે, પ્રાઇવેટ બસ છે, એટલે એનું અમે કોઈ નિર્ણય ન કરી શકીએ. કેટલા મુસાફરો કુલ હતા? આજે 55 મુસાફરો હતા. 55 મુસાફરો, 55 મુસાફરોની હાલત જોઈએ. એક તો ફરતી ગરમી હતી, ત્યાં એમના બીજી એક વોલ્વો બસ આવી, એના કારીગરે એને મહેનત કરી, 1 કલાક મહેનત કરવા છતાં આજની તારીખે બસ ચાલુ નથી થઈ. એ સાથે બીજી વિકલ્પ વ્યવસ્થા એસટી ડેપોમાંથી પણ ન થઈ શકતી. આજે 60 પેસેન્જરો નાના બાળકો સાથે સિનિયર સિટીઝનો રજરે છે આ ડેપોમાં, એસો ડેપોમાં. આ પરિસ્થિતિ છે, હજી કોઈ ઉકેલ નથી આવ્યો. ગોવિંદ હડિયા, KTV ન્યૂઝ, ગુજરાતી, કેશોદ.